જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ ગજેરા સહજાનંદ વિદ્યાલય દ્વારા આયોજિત ડિજિટલ અભ્યાસ શ્રેણીમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 10 એનો આપણે અહીંયા તાસ નંબર 6 આજે શરૂ કરીએ છીએ. હવે અહીંયા થોડીક અમુક પ્રાથમિક માહિતીઓ જે છે જે આપણને પાઠ્યપુસ્તકની અંદર આપેલી છે એ પ્રશ્ન સ્વરૂપે હોઈ શકે ખરી. પાઠ્યપુસ્તકમાં જ્યાં આ પ્રકરણ નંબર 10 જ્યાં પૂર્ણ થાય છે ત્યાં આ પ્રકરણ વિશેની કેટલીક થોડીક માહિતીઓ આપેલી છે જે આપણા જીવન માટે અગત્યની જાણવા જેવી જરૂરી બાબતો છે. સૌથી પહેલું પૌરાણિક તેમજ ખોટી માન્યતાઓ. આ પૌરાણિક તેમજ ખોટી માન્યતાઓ આમ તો ઘણી બધી છે, પણ આપણે જે પૌરાણિક તેમજ ખોટી માન્યતાઓ જે જાણવાની છે એ આપણા તરુણાવસ્થા અને પ્રજનન સંબંધિત માન્યતાઓ જે છે એના વિશેની ચર્ચા, એના વિશેની વાત કરવાની છે. પ્રકરણ નંબર 9 ની અંદર આપણે આમ તો ભણી ગયા મનુષ્યમાં પ્રજનન સંબંધિત વૈજ્ઞાનિક તથ્ય અને સિદ્ધાંતોનો અભ્યાસ આપણે પ્રકરણ નંબર 9 ની અંદર કરી ગયા કે મનુષ્યની અંદર પુરુષમાં પ્રજનન કઈ પ્રજનન અંગો કયા પ્રકારના છે અને કઈ રીતે એ કાર્ય કરે છે, સ્ત્રીઓની અંદર પ્રજનન અંગો કયા છે અને એ કઈ રીતે કાર્ય કરે છે એના વિશેની ચર્ચા, એના વિશેની વાત આપણે ધોરણ 9-8 ની અંદર, આપણે પ્રકરણ નંબર 9 ની અંદર આપણે એનો અભ્યાસ કર્યો. બરાબર, અહીંયા આપણે એવી કેટલીક ખોટી માન્યતાઓ જે છે, કેટલીક એવી ખોટી માન્યતાઓ વિશેની વાત કરી હોય કે જેની અંદર આપણે એવી અવધારણાઓ, એવી બધી ખોટી માન્યતાઓ વિશ્વની અંદર પ્રચલિત છે, આપણા સમાજમાં પ્રચલિત છે, જે માન્યતાઓ એવું કહેવાય કે આપણે કોઈ તરુણ હોવાના નાતે આપણે એ જે માન્યતાઓ છે એ માન્યતાઓને છોડી દેવી જોઈએ. એ મેં તમને એવું કીધું છે કે ખોટી માન્યતાઓ પ્રચલિત, એવી બધી ખોટી માન્યતાઓ અને અવધારણાઓ પ્રચલિત છે જે તમારે પોતાને તરુણ હોવાના નાતે એ જે માન્યતાઓ છે એ માન્યતાઓને તમારે છોડી દેવી જોઈએ. જેમ કે કિશોરોની અંદર કેટલાક શારીરિક પરિવર્તનો આવતા હોય, કિશોરોમાં એવું કીધું છે કે કેટલાક શારીરિક પરિવર્તન આવતા હોય અને એ પરિવર્તન સંબંધિત કેટલાક અનુભવો થતા હોય, એ અનુભવોના અનુભવોથી લઈને પૌરાણિક તેમજ ખોટી માન્યતાઓ છે. આપણે કિશોર અવસ્થામાં પ્રવેશીએ છીએ, તરુણાવસ્થામાં પ્રવેશીએ છીએ તો ત્યારે આપણી આજુબાજુમાં ઘણી બધી વ્યક્તિઓ એવી હોય કે જે આપણને અલગ અલગ પ્રકારની વાતો કહેતા હોય કે આમ કરવાથી આવું થાય, આમ કરવાથી આમ થાય, આ સમયમાં આમ ન કરાય. એ બધી જે છે એ અનુભવો છે, એ અનુભવોથી લઈને એની સાથે એ સંબંધિત કેટલીક પૌરાણિક અને ખોટી માન્યતાઓ છે જેનો કોઈ આધાર નથી. એ જે માન્યતાઓ છે એ માન્યતાઓનો કોઈ જ આધાર નથી, અને એટલા માટે આપણે એ માન્યતાઓને તરુણ હોવાના નાતે અને આપણે એક શિક્ષિત સમાજમાં રહેતા હોવાના નાતે આપણે એને શું કહેવું જોઈએ કે એને છોડી દેવું જોઈએ. ભાઈ, એ વાત નથી, સાચી વાત નથી, ખોટી વાત છે. કેટલાક ઉદાહરણો અહીંયા આપ્યા છે. ઋતુસ્ત્રાવ દરમિયાન કોઈ છોકરી કોઈ છોકરાને જુએ તો તે ગર્ભવતી બની જાય છે. આ એક પૌરાણિક માન્યતા છે, હકીકતમાં એવું હોત માત્ર જોવાથી ગર્ભવતી થવાતું નથી. એટલે આ એક માન્યતા છે કે ઋતુસ્ત્રાવ દરમિયાન કોઈ છોકરી છોકરાને જુએ તો તે ગર્ભવતી બની જાય છે. સંતાનની જાતિ માટે સ્ત્રી જવાબદાર છે. સંતાનની જાતિ માટે સ્ત્રી જવાબદાર છે. આપણે જ્યારે આ જ પ્રકરણની અંદર બે લેક્ચર પહેલા આપણે પેલું લિંગ સંતતિના લિંગ નિશ્ચયની વાત કરી, તો સંતતિના લિંગ નિશ્ચયની અંદર આપણે તમને એવું કીધું કે પ્રજોત્પત્તિ થવા માટે આવનારું સંતાન છોકરો હશે કે છોકરી એના માટે હકીકતમાં જવાબદાર સ્ત્રી છે નહીં. એના માટે જવાબદાર કોણ છે? તો કે પુરુષ જવાબદાર છે. બરાબર ને? પેલી રંગસૂત્ર વાળી વાત કરી હતી ને, એક્સ અને વાય પ્રકારના,
એટલે સંતાનની જાતિ માટે સ્ત્રી જવાબદાર છે, પાયા વિહોણી વાત છે, એનો કોઈ આધાર નથી. ઋતુસ્ત્રાવની અવસ્થામાં છોકરીનું રસોડામાં કામ કરવું નિષેધ છે, એટલે કે એમને રસોડામાં જવા દેવાતા નથી, એમને રસોડામાં કામ કરવા દેવાતું નથી. એ એક પૌરાણિક માન્યતા, ખોટી માન્યતાઓ છે, એવું કશું હોવું જોઈએ નહીં. આવા અનેક વાક્યો અને પૌરાણિક તથ્યો હશે, જોવા મળશે, જેનાથી જેનો કોઈ આધાર નથી એને દૂર કરી દો, એને છોડી દો. આવા જે કઈ બી માન્યતાઓ આવતી હોય એ બધી માન્યતાઓને તમે દૂર કરી દો, એને છોડી દો. બરાબર? એટલે આ પૌરાણિક અને ખોટી માન્યતાઓ. તરુણી દ્વારા ગર્ભધારણ. આપણે જાણીએ છીએ કે છોકરીઓની લગ્નની ઉંમર 18 વર્ષ છે અને છોકરાઓની લગ્નની ઉંમર 21 વર્ષ છે. છોકરીઓની લગ્નની ઉંમર 18 વર્ષ. આમ તો તરુણાવસ્થા, પ્રજનન ક્ષમતા ક્યારથી પ્રાપ્ત થવાની શરૂઆત થઈ જાય? 10-11 વર્ષથી. પણ લગ્નની ઉંમર કઈ કીધી? 18. છોકરાઓમાં 12 વર્ષથી પ્રજનન ક્ષમતા પ્રાપ્ત થઈ જાય, પણ લગ્નની ઉંમર કઈ કીધી? 21. કારણ કે આની પહેલાની જે ઉંમર છે તરુણાવસ્થા, એ તરુણાવસ્થામાં છોકરી શારીરિક કે માનસિક રીતે માતૃત્વ ધારણ કરવા માટે સક્ષમ હોતી નથી. કોઈ પણ સ્ત્રીને ગર્ભ ધારણ કરવું હોય તો ગર્ભ ધારણ કરવા માટે માત્ર શારીરિક ક્ષમતા, કે ભાઈ એને ઋતુસ્ત્રાવની શરૂઆત થઈ ગઈ છે, મતલબ કે એ પ્રજનન કરવા માટે સક્ષમ છે, તો માત્ર એના ઉપર આધારિત નથી, માનસિક રીતે પણ એ માતૃત્વ ધારણ કરવા માટે સક્ષમ હોવી જોઈએ. બરાબર? એટલે તરુણાવસ્થામાં છોકરીઓ શારીરિક કે માનસિક રીતે માતૃત્વ ધારણ કરવા માટે સક્ષમ હોતી નથી. બાળ લગ્ન કે નાની ઉંમરમાં માતૃત્વ, બાળ લગ્ન જે આપણે અહીંયા અત્યારે એવું કહેવાય કે નિષેધ છે, એના ઉપર શું કહેવાય કે કોર્ટે સ્ટે લગાવી દીધો છે કે બાળ લગ્ન કરવા નહીં, તો એ બાળ લગ્ન કે નાની ઉંમરમાં કોઈ છોકરી માતૃત્વ ધારણ કરતી હોય તો એ માતા અને સંતાન બંને માટે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઉત્પન્ન કરી શકે છે, સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. બરાબર? એની સાથે સાથે વ્યવસાયિક ક્ષેત્રોમાં યુવા સ્ત્રીઓનો ઘટાડો થાય છે. વ્યવસાયિક ક્ષેત્રમાં યુવા સ્ત્રીઓનો ઘટાડો વધારો કરવો હોય તો સ્વાભાવિક રીતે એનું ભણતર પૂરું થાય, એ ભણતર પૂરું થયા પછી એના જો તરત જ લગ્ન કરાવી દેવામાં આવતા હોય તો પછી એ સ્ત્રી, એ છોકરી, એ કોઈ જોબ કે કોઈ બિઝનેસમાં આવી શકશે નહીં. અત્યારે આપણે જોઈએ છીએ ને કે ઘણા બધા ક્ષેત્રો એવા છે કે જ્યાં સ્ત્રી પુરુષ સમો વળી, પુરુષની ખભેથી ખભો મિલાવીને એ ત્યાં એક ક્ષેત્રની અંદર ઊભી છે. એનું કારણ આ જ છે, બાળ લગ્ન બંધ કરાવ્યા એટલે. બાળ લગ્ન બંધ કરાવવાથી આ જે સ્ત્રીઓ, યુવા સ્ત્રીઓ છે, એ યુવા સ્ત્રીઓનો આ વ્યવસાયિક ક્ષેત્રોમાં ઘટાડો થતો નથી, વધારો થાય છે. માતૃત્વ જવાબદારી ઉઠાવવાની ક્ષમતા હોતી નથી, અને કારણ કે એ પોતે એ સમયે માનસિક તકલીફોથી ઘેરાયેલી હોય છે. એટલે તરુણી દ્વારા ગર્ભ ધારણ કરવા, તરુણી એટલે તરુણાવસ્થા, 18 વર્ષની પહેલાની ઉંમર, એ સમયે હકીકતમાં ગર્ભ ધારણ થવું જોઈએ નહીં, થવા દેવું જોઈએ નહીં. કારણ કે માતા અને સંતાન બંનેની સ્વાસ્થ્યની સંબંધિત સમસ્યાઓ ઉત્પન્ન થાય, વ્યવસાયિક ક્ષેત્રમાં ઘટાડો થાય, પોતે માનસિક રીતે તૈયાર ન હોય એટલે માનસિક તકલીફોથી ઘેરાયેલી રહે, અને બીજા શરીરની અંદર બીજા અનેક રોગોની ઉત્પત્તિ થાય. બરાબર? છેલ્લે નશાકારક પદાર્થોને ના કહો. નશાકારક પદાર્થો, દારૂ, ડ્રગ્સ, અફીણ, ગાંજો, તમાકુ, આ બધા જે છે, આ બધા નશાકારક પદાર્થો છે, એ નશાકારક પદાર્થોને ના કહો. તરુણાવસ્થા શારીરિક અને માનસિક સક્રિયતા માટેનો સમય છે, કારણ કે એ સમય દરમિયાન આપણા શરીરની અંદર શારીરિક અને માનસિક વિકાસ થાય છે. બરાબર? કારણ કે આ જે માનસિક સક્રિયતા કે શારીરિક સક્રિયતાનો સમય ઝડપી બને છે,
એ હકીકતમાં છે શું તો વૃદ્ધિનો એક સામાન્ય ભાગ છે એ શું છે વૃદ્ધિનો એક સામાન્ય ભાગ છે એનાથી અસુરક્ષિતતા અનુભવવાની જરૂર નથી આપણા શરીરની હાઈટ વધવા માંડે કે અવાજ ઘેરો થવા માંડે તો આપણે એને અસુરક્ષિતતા અનુભવ કારણ કે આપણે હવે શીખી ગયા ભણી ગયા ભણી ગયા એટલે હવે તમને પોતાને ખ્યાલ હોવો જોઈએ કે આપણા શરીરની અંદર આ પ્રકારના ફેરફારો થયા છે તો સેના કારણે થયા છે એટલે અસુરક્ષિતતાનો અનુભવ ન કરો કોઈ પ્રકારના શરીરની અંદર ફેરફાર થતા હોય તો એ ફેરફારને આપણે એવું કોઈ ટેન્શન વાળી વાત એવી લેવાની જોઈએ જ્યાં સુધી કોઈ ડોક્ટર ન કહે જ્યાં સુધી કોઈ ડોક્ટર ના કહે ત્યાં સુધી કોઈ પણ કે ભાઈ આ દવા લો આનાથી સારું રહેશે તણાવ મુક્ત રહેવાશે એવું કશું જ કરવું જોઈએ નહીં ડોક્ટર કે તો જ લેવાની નહીતર લેવાની નહીં કારણ કે થાય છે શું એ દવા લેવાની તમે શરૂઆત કરો ને એટલે શરૂઆતમાં સારું લાગે માનસિક રીતે તમે તણાવ મુક્ત રહો પણ પછી લાંબો સમય સુધી એને ચાલુ રાખી એટલે એની ટેવ પડી જાય જે શરીર માટે હાનિકારક છે ડ્રગ્સ નશાકારક પદાર્થ છે એક વાર લીધા પછી એને સતત લેવાની આપણને ટેવ પડી જાય ડ્રગ્સ જે છે એ નશાકારક પદાર્થ છે એ નશાકારક પદાર્થને એકવાર લીધા પછી સતત લેવાની ટેવ પડી જાય જે હકીકતમાં કેવું છે હાનિકારક છે અને સ્વાસ્થ્ય અને ખુશી બંને બરબાદ કરી દે છે આપણા શરીરનું સ્વાસ્થ્ય પણ બરબાદ કરી દે છે અને આપણી ખુશીને પણ એ શું કરે છે બરબાદ કરી દે છે એટલે ડ્રગ્સનું સેવન કરવું જોઈએ નહીં બરાબર કારણ કે શરૂઆતમાં સારું લાગશે મેં કીધું ને શરૂઆતમાં જ્યારે લેવાની શરૂઆત થાય ત્યારે શરૂઆતમાં સારું લાગે બરાબર આપણને મજા આવે ટેન્શન મુક્ત હોઈએ એવું લાગે પણ પછી ધીમે ધીમે એની ટેવ પડી જાય એના વગર ચાલે નહીં એના લીધે શરીર પણ ખરાબ થાય અને પાછું આર્થિક રીતે પાયમાલ થવાની શરૂઆત થાય એટલે આપણી ખુશીને બરબાદ કરી દે છે બીજું એક એઇડ્સ વિશે તમે સાંભળ્યું હશે આ એઇડ્સ પૂરું નામ એઇડ્સ નું પૂરું નામ એ ફોર એક્વાયર્ડ આઈ ફોર ઇમ્યુનો ડી ફોર ડેફિશિયન્સી અને સી ફોર એસ ફોર સિન્ડ્રોમ એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ એચઆઈવી એચઆઈવી નામના ખતરનાક વાયરસથી થાય છે એનું પૂરું નામ હ્યુમન ઇમ્યુનો વાયરસ હ્યુમન ઇમ્યુનો વાયરસ આ જે વાયરસ છે એ વાયરસ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાય છે એ ફેલાવાની અહીંયા અલગ અલગ રીતો લખી છે એક રીત લખી છે કે વાયરસથી પીડિત રોગગ્રસ્ત વ્યક્તિ હોય એમાં ઇન્જેક્શનની સિરિંજ વાપરી હોય અને એ સિરિંજ પછી સારી વ્યક્તિમાં ઉપયોગમાં લેવાય તો એ વાયરસ સારી વ્યક્તિમાં ફેલાય સંક્રમિત થાય પહેલું સ્તનપાન કરતું બાળક હોય તો અને એની માતામાં આ એચઆઈવી વાયરસ હોય તો સંતાનમાં દૂધ દ્વારા સંક્રમણ થઈ શકે છે અને ત્રીજું એચઆઈવી થી પીડાતી વ્યક્તિ સાથે જાતીય સંપર્ક થાય તો એચઆઈવી નો ફેલાવો થાય છે બરાબર હેતુલક્ષી પ્રશ્ન માટે કેટલાક અહીંયા વાક્યો છે યાદ રાખજો કઈ રીતે ફેલાય છે એના વિશે કીધું છે સાનાથી થાય છે એના વિશે કીધું છે પૂરું નામ એ પણ કીધું છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ પ્રકરણ નંબર 10 જે છે પ્રકરણ નંબર 10 પૂર્ણ થાય છે બરાબર આ લેક્ચરને એટલે કે આપણા ટાસ્ક નંબર 6 ને અહીંયા વિરામ આપીએ હવે આપણે પ્રકરણ નંબર 11 શરૂ કરીશું નવો વિડીયો અપલોડ થાય ત્યાં સુધી સૌ વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ.